લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. ટેકનોગ્રીડ રિસાયકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સાણંદમાં નવા રિસાયકલ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. રિસાયકલિંગ બિઝનેસમાં અગ્રણીય કંપની એવી ટેકનોગ્રીન રિસાયકલ પ્રાઇવેટ લિમિટેડે રામનવમીના શુભ દિવસે તેની ક્ષમતા બમણી કરવાના આશયથી નવી રિસાયકલિંગ સુવિધાનો પ્રારંભ કર્યો છે. આ રિસાયકલિંગ સુવિધાને વાર્ષિક ક્ષમતા 14,400 મેટ્રિક ટન છે અને સાણંદમાં મોડાસર ગામમાં રૂપિયા 5 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે. ટેકનોગ્રીન ગ્રુપની પ્રથમ સુવિધા ગાંધીનગરના દેગામમાં આવેલી છે, જેની વાર્ષિક રિસાયકલિંગ ક્ષમતા 11,400 મેટ્રિક ટન છે. ટેકનોગ્રીન રિસાયકલિંગના સ્થાપક અને સીઈઓ શાલિન સિંઘે જણાવ્યું કે સાણંદ સુવિધા ટેકનોગ્રીન ગ્રુપની ક્ષમતા વધારીને 25,900 મેટ્રિક ટન કરશે, જે અમદાવાદ અને ગુજરાતમાં સૌથી વધુ છે. આ નવી સુવિધા અમે સૌથી મોટી સંખ્યામાં ક્લાયન્ટને સેવા પૂરી પાડી શકીશું, તેમજ પર્યાવરણ સુરક્ષામાં નોંધપાત્ર યોગદાન આપી શકીશું. ટેકનોગ્રીન રિસાયકલિંગની આગામી સમયમાં તેની રિસાયકલિંગ ક્ષમતામાં વધુ ઉમેરો કરવાની પણ યોજના છે. ટેકનોગ્રીન રિસાયકલિંગના MD વિજયસિંહ રાજપૂતે જણાવ્યું કે રિસાયકલિંગ બિઝનેસ અપાર તકો રહેલી છે તથા પર્યાવરણના પડકારો અને તેના ઉકેલ માટે વધતી જતી જાગૃતિને જોતા આ ક્ષેત્ર વૃદ્ધિ પામી રહ્યું છે. અમારી રિસાયકલિંગ ક્ષમતામાં વધારો અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી અમે ટેકનોગ્રીનને નવી ઊંચાઈએ લઈ જવાનું વિઝન રાખીએ છીએ. અમે નજીકના ભવિષ્યમાં રૂપિયા 500 કરોડના ટર્નઓવરનું લક્ષ્યાંક પણ ધરાવીએ છીએ. ટેકનોગ્રીન રિસાયકલિંગની સ્થાપના જાન્યુઆરી 2021માં થઈ હતી, પરંતુ ગ્રુપ 3 વર્ષની EVS ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીઝ સારા રિસાયકલિંગના માર્ગને પહોંચી વળવા માટે અસ્તભાઈ છે. आज हम अपनी नई रिसाइकलिंग फैसिलिटी टेक्नोग्रीन रिसाइकलिंग प्राइवेट लिमिटेड का लॉन्च कर रहे हैं. सो बेसिकली रिसाइकलिंग यूनिट में और रिसाइकलिंग इंडस्ट्री में हम पिछले 3-4 साल से काम कर रहे हैं और हमारा एग्जिस्टिंग एक रिसाइकलिंग फैसिलिटी चल रहा है जो कि गांधीनगर देगा में है, आर क्लाइमेट इंटीग्रेटेड सॉल्यूशन प्राइवेट लिमिटेड. और अब हम अपनी दूसरी रिसाइकलिंग फैसिलिटी टेक्नोग्रीन को लॉन्च कर रहे हैं. सो बेसिकली इसका प्रॉपरली एजेंडा ये है कि अभी हमारे कंट्री में अगर देखा जाए तो बहुत ज़्यादा ई-वेस्ट का जनरेशन है, उसके अगेंस्ट अगर हम रिसाइकलिंग देखें तो वो बहुत ही कंपेटिटिव कम रेशियो में किया जा रहा है. तो इसीलिए हम लोगों ने जब पहला प्लांट लॉन्च किया और वहाँ पे हमने काफ़ी अच्छी रिकवरी की, इन्वायरमेंटल फ्रेंडली वे में बहुत अच्छा काम किया, तो हमने दूसरे प्लांट के लॉन्च के लिए प्लान किया. हमारे इस फैसिलिटी की जो कैपेसिटी है वो है 14,400 और हम पैन इंडिया काम करते हैं, पैन इंडिया कलेक्शन होता है हमारा एंड यहाँ पे हम हर एक टाइप के इलेक्ट्रॉनिक प्रोडक्ट्स को रिसाइकल करते हैं जो कि बहुत ही इन्वायरमेंटल फ्रेंडली है. तो मित्रों, आता अत्यार सुधीना मुख्य समाचार. समाचारની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.